નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ક્રિષ્ના કન્યા વિદ્યા સંકુલ ગુંદરણ તેમજ વિવેકાનંદ વિનય મંદિરની યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત નવા કાળ સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળ આ બે કાળ શીખી લીધા છે. જોજો વિદ્યાર્થી મિત્રો, આ બંને કાળની પ્રેક્ટિસ કરજો તમે, થોડાક હાર્ડ લાગે એવા કાળ છે. બરાબર, પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળ પૂરા થયા પછી આજે આપણે જોવાનું છે ધ ફ્યુચર પરફેક્ટ ટેન્સ અથવા ધ પરફેક્ટ ફ્યુચર ટેન્સ, પૂર્ણ ભવિષ્યકાળ. હવે તમને વિચાર આવે, સાહેબ ભવિષ્ય છે તો પૂર્ણ કઈ રીતે? કાળ તો ભવિષ્યકાળ છે, ભવિષ્યમાં પૂરું કેવી રીતે? આ કાળનો વધુમાં વધુ ઉપયોગ થતો હોય તો પોલિટિશિયન્સ, રાજકારણીઓ પોતાના ભાષણમાં કહે ને 2025 સુધીમાં બેકારી દૂર થઈ ગઈ હશે, 2021 સુધીમાં આ રોડ રસ્તાના કામ બધા પૂર્ણ થઈ ગયા હશે, ભવિષ્યમાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે એવું કરતા અગાઉથી વ્યક્ત કરે, અગાઉથી એવું અનુમાન કરે. હવે આ અનુમાન છે, કોઈ સમયપત્રકના આધારે પણ હોઈ શકે, કોઈ આગોતરા આયોજનના આધારે પણ હોઈ શકે. ભવિષ્યમાં કોઈ ક્રિયા ચોક્કસ સમયે પૂર્ણ થઈ ગઈ હશે એવું દર્શાવવા માટે પૂર્ણ ભવિષ્યકાળ વપરાય. દાખલા તરીકે આપણે વાત કરતા હોય કે માર્ચ 2021 સુધીમાં અમે 10મું પૂરું કરી લીધું હશે, તો માર્ચ 2021 સુધીમાં આ ચોક્કસ સમય છે. ચોક્કસ સમય કયો છે? ભવિષ્યનો ચોક્કસ સમય છે. માર્ચ 2021 સુધીમાં તમે 10મું ધોરણ છે પૂર્ણ કરીને બેસી ગયા છે, તો ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે એવું કરતા અગાઉથી અનુમાન કરે ત્યારે પૂર્ણ ભવિષ્યકાળ વપરાય છે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ પૂર્ણ વર્તમાન કાળમાં હું તમને કહું તો કર્તા સાથે હેવેજ આવતું હતું અને ક્રિયાપદનું ભૂતકૃત વપરાતું હતું. પૂર્ણ ભૂતકાળમાં શું હતું? કર્તા સાથે હેડ આવતું હતું અને ક્રિયાપદનું ભૂતકૃત વપરાતું હતું. પૂર્ણ ભવિષ્યકાળમાં શું થશે વિદ્યાર્થી મિત્રો? કર્તા સાથે વિલ હેવ કે શેલ હેવ, જોજો હેઝ નહીં વપરાય, માત્ર હેવ, વિલ હેવ અથવા શેલ હેવ. હવે ક્યાં વિલ ને ક્યાં શેલ વપરાય આપણે સાદા ભવિષ્યકાળમાં પણ શીખી ગયા, ચાલુ ભવિષ્યકાળમાં પણ શીખી ગયા, પૂર્ણ ભવિષ્યકાળમાં પણ એ જ રીતે હશે. આઈ કે વી સાથે તમે શેલ કે વિલ ગમે તે વાપરી શકો, બાકીના બધા કર્તા સાથે ફરજિયાત વિલ વાપરવું પડે, હેવ અને પછી ક્રિયાપદનું ભૂતકૃદંત અને પેસીમાં વધારાનું બી ડબલ ઈ એન બી ન આવશે. તો આજનો કાળ છે પૂર્ણ ભવિષ્યકાળ. સૌ પ્રથમ એના ઉપયોગ વિશે માહિતી મેળવીએ. લખજો વિદ્યાર્થી મિત્રો, ભવિષ્યમાં ચોક્કસ સમયે કોઈ ક્રિયા પૂર્ણ થઈ હશે. બરાબર, ભવિષ્યમાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ હશે. આ પૂર્ણ થયેલી ક્રિયા કોઈ સમયપત્રકના આધારે પણ હોય, કોઈ આગોતરા આયોજનના આધારે. ત્યારે આવો ભાવ વ્યક્ત કરવા, તેવું વ્યક્ત કરવા પૂર્ણ ભવિષ્યકાળ વપરાય છે. ભવિષ્યમાં કોઈ ક્રિયા, હવે આ ક્રિયા કઈ રીતે પૂર્ણ થઈ કરતા કોઈ સમયપત્રકના આધારે નક્કી કરે અથવા આયોજનના આધારે નક્કી કરે. સમયપત્રક, ટાઈમ ટેબલ, તમે કદાચ એવું કહો કે આવતીકાલે આટલા વાગે અમે રિસેસ પૂર્ણ કરી લીધી હશે. બરાબર, તો ભવિષ્યનો કોઈ સમય છે એ સમયપત્રકના આધારે તમે એવું નક્કી કરો કે ભવિષ્યમાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે એવું દર્શાવવા માટે પૂર્ણ ભવિષ્ય. કોઈ આયોજનના આધારે, આયોજન હોય ભાઈ 2025 સુધીમાં ભારત છે એ મહાસત્તા બની ગયું હશે,
2025 સુધીમાં ભારત મહાસત્તામાં સ્થાન લઈ લીધું હશે, ભવિષ્યમાં ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે એવું દર્શાવવા માટે આ પૂર્ણ ભવિષ્ય કાળ વપરાય છે. ખાસ ધ્યાન દેજો વિદ્યાર્થી મિત્રો, કોઈ ક્રિયા ભવિષ્યના ચોક્કસ સમયમાં પૂર્ણ થઈ ગઈ હશે તેવું દર્શાવવા માટે પૂર્ણ ભવિષ્ય કાળ વપરાય છે. એક જ ઉપયોગ છે આનો. હવે ઉપયોગની સાથે સાથે આના સમયદર્શક શબ્દો, કેમ કે પૂર્ણ ભવિષ્ય કાળ છે ને એના સમયદર્શક શબ્દો થોડાક અલગ છે. જે સાદા કાર્ડ ને ચાલુ કાર્ડના સમયદર્શક શબ્દો હતા આના સમયદર્શક શબ્દો થોડા અલગ છે. સમયદર્શક શબ્દોની વાત કરીએ તો સૌ પ્રથમ બાય આવશે. બાય પ્લસ ભવિષ્યનો કોઈ સમય. બાય પ્લસ ભવિષ્યનો કોઈ સમય આપેલો હોય, બાય ધ ટાઈમ, બાય ટુમોરો મોર્નિંગ, આવતીકાલ સુધીમાં. અહીંયા બાયનો અર્થ શું લેવાનો છે આપણે? સુધીમાં. તો હવે તમને તરત આઈડિયા એવો હશે કે પેસિવ વોઇસમાં બાય એક તો હોય જ છે, બીવાય હોય ને. પેસિવ વોઇસમાં બે વખત બીવાય લગાડાશે, એક કર્મ વિભક્તિની આગળ, બીજો અન્ય શબ્દમાં, બરાબર. ત્યાર પછી એટ ધ એન્ડ ઓફ This week, આ મહિનાના અંત સુધીમાં. આ મહિનાના અંત સુધીમાં, આ મહિનો પૂરો થશે ત્યાં સુધીમાં આપણે કાળ પૂરો કરી લીધો છે. તો ભવિષ્યના કોઈ ચોક્કસ સમયમાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે. ટુમોરો બાય 10 AM, આવતીકાલે 10 વાગ્યા સુધીમાં, અથવા તો એમ હોય ટુમોરો એટ ધીસ ટાઈમ. આ પણ ચાલી શકે. બાય ધ એન્ડ ઓફ ધીસ યર, આ વર્ષના અંત સુધીમાં. By the end of this year, એટલે કે આ વર્ષના અંત સુધીમાં. આવા સમયદર્શક શબ્દો તમારે યાદ રાખવાના છે, બરાબર. By the time, by 2025, 2025 સુધીમાં, 2025 ભવિષ્યનું વર્ષ છે ત્યાં સુધીમાં. તો આ તમામ સમયદર્શક શબ્દો છે એ તમારે યાદ રાખવાના છે. આના ઉપરથી ખબર પડે વાક્યની અંદર પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ થયેલો છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, ફરી વખત, ભવિષ્યમાં ચોક્કસ સમયે કોઈ ક્રિયા પૂર્ણ થઈ હશે તેવું દર્શાવવા માટે પૂર્ણ ભવિષ્યકાળ વપરાય. ઇન ટાઈમ ઇન્ડિકેટિંગ વર્ડ્સ, સમયદર્શક શબ્દો જેને કહેવાય, બાય પછી ભવિષ્યનો કોઈ ચોક્કસ સમય આપેલો હોય, એટ ધ એન્ડ ઓફ ધીસ વીક, વીકની જગ્યાએ મંથ હોય, યર હોય, કંઈ પણ હોઈ શકે. ટુમોરો બાય 10 AM, ટુમોરો એટ ધીસ ટાઈમ, બાય ધ એન્ડ ઓફ ધીસ યર, યરની જગ્યાએ કોઈ પણ શબ્દ હોય, બરાબર. શિક્ષક તમને કહે હોમવર્ક કેમ નથી કરી એવો, તમે કોઈ પણ બહાનું કરો, સાહેબ આ હતું તે હતું નહોતું થયું હોમવર્ક. પછી એમ કહો ક્યારે થઈ જશે, સાહેબ શનિવાર સુધીમાં થઈ જશે. તો તમે શું કહો છો, ભવિષ્યનો કોઈ વાર છે ને શનિવાર, શનિવાર સુધીમાં તમે હોમવર્ક પૂર્ણ કરી લીધેલ હશે. ત્યારે કયો ક્યાં કાર્ડનો તમે ઉપયોગ કરો છો? પૂર્ણ કાર્ડનો ઉપયોગ કરો છો, પૂર્ણ ભવિષ્ય કાર્ડનો, બરાબર. હવે આપણે જોઈએ એના નિયમો. નિયમો, તો પૂર્ણ ભવિષ્યકાળના નિયમોની વાત કરીએ. પૂર્ણ ભવિષ્યકાળમાં કર્તા સાથે સહાયકારક ક્રિયાપદ
शेल हैव अथवा तो विल हैव, शेल हैव अथवा तो विल हैव वपराय छे। हवे क्या शेल वपराय ने क्या विल वपराय तमने बधाने खबर छे बराबर। आई के वी साथे शेल वपराय, बाकी बधा साथे विल वपराय। आई के वी साथे तमे विल वापरो तो पण खोटू न पड़े, એટલે લખાવતા નથી આપણે। ત્યાર પછી પૂર્ણકાળ છે એટલે તમને ખબર જ હશે ક્રિયાપદનું ભૂતકૃદંત વપરાય છે। વી થ્રી ત્રીજું રૂપ વપરાય છે બરાબર, પેસિવમાં પણ ત્રીજું રૂપ જ આવશે। હવે પૂર્ણ ભવિષ્યકાળના વાક્યનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરીએ ત્યારે કર્મ સાથે વિલ હેવ, અહીં આપણે શેલ હેવ ને નહીં યાદ કરીએ, કેમ કે આઈ કે વી હોય તો જ આવશે, એટલે અહીંયા આપણે વિલ હેવ પ્લસ વધારાનું શું લગાડાય છે, બીન લગાડાય છે। અને પેસિવ વોઇસમાં ક્રિયાપદનું ભૂતકૃદંત તો એઝ ઇટ ઇઝ આગળ જેમ આપણે વાત કરતા હતા એ રીતે જ રહેશે, માં ક્રિયાપદનું ભૂતકૃદંત છે। તો ત્રણ નિયમો છે, પૂર્ણ ભવિષ્યકાળમાં કર્તા સાથે સહાયકારક ક્રિયાપદ શેલ હેવ કે વિલ હેવ આવે, ક્રિયાપદનું ભૂતકૃદંત વપરાય, પેસિવ વોઇસમાં કર્મ સાથે વિલ હેવ પ્લસ બીન અને પછી ક્રિયાપદનું ભૂતકૃદંત વપરાય છે બરાબર। આ ત્રણ નિયમો તમારે પાકા કરવાના છે। હવે આપણે એની વાક્યરચના જોઈએ। સૌ પ્રથમ આપણે એક્ટિવ વોઇસની વાક્યરચના લખીશું। હકાર વાક્યમાં કર્તા પ્લસ શેલ અથવા વિલ, ત્યારબાદ હેવ, હેવ મૂકી દીધા બાદ ક્રિયાપદનું ભૂતકૃદંત પ્લસ કર્મ અને અન્ય શબ્દ। નકાર વાક્યની અંદર કર્તા શેલ કે વિલ પ્લસ નોટ હેવ, એના પછી ક્રિયાપદનું ભૂતકૃદંત પ્લસ કર્મ અને અન્ય શબ્દ। પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો શેલ કે વિલને આગળ લઈ લેશું, પ્લસ કર્તા હેવ, ક્રિયાપદનું ભૂતકૃદંત પ્લસ કર્મ અન્ય શબ્દ પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર। શેલ કે વિલ આગળ આવી જશે, પછી કર્તા હેવ, ક્રિયાપદનું ભૂતકૃદંત, કર્મ અને અન્ય શબ્દ। તો હવે નકાર વાક્યમાં શેલ કે વિલ પછી નોટ આવશે, પ્રશ્નાર્થ વાક્યમાં શેલ કે વિલ આવી જશે અને હેવની વચ્ચે કર્તા આવી જશે। આ તમારે ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો। વાક્યરચના થોડીક અટપટી છે, કેમ કે શેલ વિલ પણ છે, હેવ પણ છે અને ક્રિયાપદનું ભૂતકૃદંત પણ છે। તો હકાર વાક્યમાં શેલ વિલ પછી હેવ અને ક્રિયાપદનું ભૂતકૃદંત, નકાર વાક્યમાં હેવ અને શેલ વિલની વચ્ચે નોટ પછી ક્રિયાપદનું ભૂતકૃદંત, પ્રશ્નાર્થ વાક્યમાં શેલવિલ અને હેવની વચ્ચે કરતા પછી ક્રિયાપદનું ભૂતકૃદંત, હેવનું સ્થાન ક્યાં છે, ક્રિયાપદની આગળ છે બરાબર વિદ્યાર્થી મિત્રો। હવે જોઈએ એની પેસિવ વોઇસની વાક્યરચના। પેસિવ વોઇસની વાત કરીએ, હકાર વાક્ય કર્મ, પેસિવ વોઇસમાં આપણે શેલને સ્થાન નહીં આપીએ, વિલ હેવ બીન, ક્રિયાપદનું ભૂતકૃદંત કર્મ, સોરી બાય
કરતા અન્ય શબ્દ. જોજો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ કર્મ આવી ગયું, પછી વિલ હેવ બીન ક્રિયાપદનું ભૂતકૃતાંત, બાય કરતા અન્ય શબ્દ, કયો કરતા? કર્મ વિભક્તિનો કરતા. કર્મ વિલ નોટ હેવ બીન ક્રિયાપદનું ભૂતકૃદંત બાય કરતા અન્ય શબ્દ. પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે વિલ આગળ આવી જાય, પ્લસ કર્મ હેવ બીન ક્રિયાપદનું ભૂતકૃદંત બાય કરતા અન્ય શબ્દ અને અંતમાં પ્રશ્નાર્થ ચિહ્ન. તો આમાં તમને ખબર પડી જશે હેવ અને બીન છૂટા પડતા નથી. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ક્રિયાપદની આગળ હંમેશા બીન આવે છે. તો આ થઈ એની પેસિવ વોઇસની વાક્ય રચના. કર્મ વિલ હેવ બીન, નકાર બનાવણ, કર્મ વિલ નોટ હેવ બીન, પ્રશ્નાર્થ વિલ કર્મ હેવ બીન, ક્રિયાપદનું ભૂતકૃદંત, અને છેલ્લે પ્રશ્નાર્થ વાક્યમાં પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર. હજુ આપણે આનું ટુબીનું કોષ્ટક જોવાનું છે, ત્યારબાદના ઉદાહરણો પણ જોવાના છે, પણ એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અત્યારે આપણે એના બે કે ત્રણ ઉદાહરણો માત્ર જાણ માટે જોઈ લઈએ, પછી આપણે ટુબીનું કોષ્ટક છે એ જોઈશું. પણ આ ઉદાહરણો એટલા માટે કે ખબર પડે કે પૂર્ણ ભવિષ્યકાળ હકીકતમાં છે શું. Examples. આપણે 100 વર્ષ સુધીમાં મરી ગયા હશું. ભવિષ્યમાં આપણે 100 વર્ષ સુધીમાં મૃત્યુ પામી ગયા છે. બરાબર. તમે પરણી ગયા હશો. ત્યારબાદ શું ભારત 2021 સુધીમાં મહાસત્તા બની ગયું હશે? આ અઠવાડિયાના અંત સુધીમાં સરે કાર્ડ પૂર્ણ કરી દીધા હશે. આ માત્ર અત્યારે જાણકારી માટે અને જાણ માટે છે. આપણે આગળ પણ ઉદાહરણો અને ટુબીનું કોષ્ટકથી વધુ સરળતાથી શીખીશું. આપણે 100 વર્ષ સુધીમાં મરી ગયા છીએ ભવિષ્યમાં. વી કરતા કોણ છે? આપણે, એટલે વી. વી સાથે શેલ કે વિલ ગમે તે આવે, આપણે અહીંયા લઈએ શેલ. વી શેલ હેવ, મૃત્યુ પામવું એટલે ડાય, એનું ભૂતકૃદંત થશે ડાઈડ. વી શેલ હેવ ડાઈડ 100 વર્ષ સુધીમાં. સુધીમાં એટલે બાય, 100 વર્ષ એટલે 100 યર્સ. વી શેલ હેવ ડાઈડ બાય 100 યર્સ. આપણે 100 વર્ષ સુધીમાં મરી ગયા હશે. તમે પરણી ગયા હશે. યુ, યુ સાથે હંમેશા આવશે વિલ. યુ વિલ હેવ મેરીડ. શું ભારત, જોજો આ પ્રશ્નાર્થ વાક્ય છે, શું ભારત 2021 સુધીમાં મહાસત્તા બની ગયું હશે? તો શેલ કે વિલ આગળ આવી જશે ને વિદ્યાર્થી મિત્રો. વિલ ઇન્ડિયા હેવ, હવે બીકમ, બીકમ છે એ મૂળ રૂપ છે, ભૂતકાળ બીકેમ, ભૂતકૃદંત પાછું બીકમ થઈ જશે. વિલ ઇન્ડિયા હેવ બીકમ મહાસત્તા, સુપ્રીમ પાવર.
કેટલા સુધીમાં? 2021 સુધીમાં, બાય 2021 ક્વેશ્ચન માર્ક. શું ભારત વિલ ઇન્ડિયા હેવ બીકમ સુપ્રીમ પાવર બાય 2021? અંતમાં છેલ્લું વાક્ય, આ અઠવાડિયાના અંત સુધીમાં સાહેબે કાળ પૂર્ણ કરી દીધા છે. કરતા છે સર. સર વિલ હેવ, પૂર્ણ કરવું એટલે ફિનિશ, ફિનિશ્ડ ટેન્સ, આ અઠવાડિયાના અંત સુધીમાં, અંત એટલે એન્ડ, બાય ધ એન્ડ ઓફ ધીસ વીક. તો આ તમને માત્ર વાક્યોની હિંટ હતી. આગળના લેક્ચરમાં આપણે ટુ બીનું કોષ્ટક, ઉદાહરણ અને પ્રેક્ટિસ જોઈશું. આજના લેક્ચરમાં માત્ર આટલું જ. થેન્ક યુ.